विद्यार्थी मित्रों, अगो आपणे प्रमाणित कोष अने एनो पोटेन्शियल कई रीते नक्की करवो तेना विषे अभ्यास कर्यो। वधु बधा ज कोष आम तो सामान्य रीते प्रमाणित होता नथी, एटले के कोई पण कोष होय के सांद्रता जुदी जुदी होय, एटले के बिन प्रमाणित कोष होय तो तेनो पोटेन्शियल कई रीते नक्की करवो। एना माटे नर्नस्ट नामना वैज्ञानिके एक समीकरण आप्युं हतुं, ए समीकरण आधारे आपणे गणित करशुं। तो प्रथम तो जुए कि नर्नस समीकरण शू है खरेखर। तो नर्नस समीकरण छे ए कई कई बाबत पर आधार राखे, एटले के कोनी वच्चेनो संबंध धरावे। पहेलो प्रश्न ए કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ કઈ 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 બાબતો પર આધાર રાખે છે, બરાબર? કોષનો પોટેન્શિયલ કઈ કઈ બાબતો એને, એટલે કે કયા કયા પરિબળો એને અસર કરશે? ટૂંકો પ્રશ્ન છે, વારંવાર પૂછાયેલો છે આ। કોષનો પોટેન્શિયલ તો કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણોની સાંદ્રતા ઉપર આધાર રાખશે, એટલે કે સાંદ્રતા બદલાય તો કોષનો પોટેન્શિયલ બદલાય, કહેવાનો મતલબ એ। બીજું તાપમાન, કોષનું તાપમાન એની ઉપર આધાર રાખશે, અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર, એટલે કે સક્રિય ધ્રુવ છે કે વિદ્યુત ધ્રુવ કેવો નિષ્ક્રિય છે એની પર આધાર રાખશે। આ ત્રણ બાબતો પર ખાસ આધાર રાખશે કોષનો પોટેન્શિયલ, એટલે એમાં જો ફેરફાર થાય તો કોષનો પોટેન્શિયલ બદલાશે। બીજો એક ટૂંકો પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં કે નર્નસનું સમીકરણ કયા સિદ્ધાંતોને આધારે રચવામાં આવ્યું, અથવા તો કયા સિદ્ધાંતનો આધાર લીધો? તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે એની રચના કરેલી છે। એને જે સમીકરણ આપ્યું એને સિદ્ધાંત કયો ઉપયોગ કર્યો? તો ઉષ્માગતિશાસ્ત્ર। હવે મિત્રો, આપણે જોઈએ કે નર્નસ સમીકરણ કઈ રીતે મેળવ્યું, એટલે કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો એના માટે જે સમીકરણ આપ્યું એ સમીકરણની રચના કઈ રીતે કરવામાં આવી? તો આપણે આખું સમીકરણ શરૂઆતથી નથી કરવાનું, આપણે વચ્ચેથી, એટલે એને અર્ધકોષનું રિડક્શન, ધારો કે એક પ્રક્રિયા છે, બરાબર, કે આ પ્રક્રિયા છે m + n સ્મોલ n, આનો વિધભાર છે, વત્તા n ઇલેક્ટ્રોન તો m, એટલે ઉદાહરણ તરીકે Zn, m બરાબર Zn લઉં, n બરાબર 2 લઉં, બાહ્યકોષમાં 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, તો પ્લસ 2, 2 ઇલેક્ટ્રોન મેળવે, એટલે 2 એન બરાબર 2 મૂકો, એન બરાબર 2, તો 2 ઇલેક્ટ્રોન તો ઝેડ એન સોલિડ, આ પ્રક્રિયા થઈ, બરાબર, એ આ કોમન રિએક્શન, વ્યાપક સમીકરણ કહેવાય ને। તો એને આ સમીકરણ છે એના માટે એને પોટેન્શિયલ જે છે એના માટે સમીકરણ આપ્યું કે આ અર્ધકોષનો પોટેન્શિયલ, પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ, સોરી, એ આપણે આપેલો છે, તો બિન પ્રમાણિત અર્ધકોષનો કયો લીધો આપણે? m + n અને એમાંથી m, બરાબર, એટલે કે પ્લસ n ઓક્સિડેશનાંક પ્લસ એનમાંથી 0 થયો, એટલે કે રિડક્શન થયું, તો આ રિડક્શન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય, બરાબર, પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અર્ધકોષનો m + n m, આ પ્રમાણિત છે, આ બિન પ્રમાણિત છે, બરાબર, આ પ્રમાણિત છે, માઇનસ RT/NF log ln m, આ ઉષ્માગતિ સાથે સિદ્ધાંતને આધારે આપણે લખતા, પ્લસ n, બરાબર। હજુ ઘન પદાર્થ, આ ઘન પદાર્થ છે, ઘન પદાર્થની સાંદ્રતા અચળ હોય એટલે આપણે આના બરાબર 1 મૂકીએ, એટલે m = 1, બરાબર, તો અર્ધકોષનો પોટેન્શિયલ em + nm, એટલે કે પ્લસ એનમાંથી એમ, એટલે રિડક્શન થાય, તો એનો પ્રમાણ આપણને આપેલો છે, બરાબર, આ આપણને વિધ રાસાયણિક શ્રેણી આપણે જે જોઈએ ને એમાં આપેલો છે, બરાબર, -RT/NF log 1/m + n, બરાબર। હવે આમાં આ જે છે, બરાબર, આ જાણીતું છે, આપણે જાણીએ છીએ, આપણને આપેલું છે, બરાબર, EMF શ્રેણી પછી લેવાનું, પછી R વાયુ અચળાંક છે જેનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, T તાપમાન જે કેલ્વિનમાં,
एफ એટલે ફેરાડી બરાબર આ ફેરાડી ફેરાડી એટલે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે એક ફેરાડી કહેવાય હવે આ આપણે સમીકરણ જો ZN માટે લખવું હોય તો હવે આપણે જો અહીંયા એમ બરાબર શું તો ZN તો E ZN પ્લસ 2 ZN બરાબર E0 ZN પ્લસ 2 ZN माइनस आर टी अपोन एन एफ एन बराबर बे आप लई शकीए लेव तो केम के बे इलेक्ट्रॉन फेरफार थे माइनस आर टी अपोन एन एफ लॉग वन अपोन जेड एन प्लस टू हाँ धारो कि आप कॉपर माटे लई तो ई सी यू प्लस टू सी यू इज इक्वल टू ई जीरो सी यू प्लस टू सी यू माइनस आर टी अपोन एन एफ लॉग वन अपोन सी यू प्लस टू बराबर आना आधार आप लख्या आज आज आप लख्य ने आना आधार आना आधार आ लख बने बराबर हम अपने डेनियल कोस में शू करता था कोस्टो पोटेंशियल तो रिडक्शन पोटेंशियल कैथोड में रिडक्शन पोटेंशियल एनोड बात करिए डेनियल कोस में तो आम कैथोड आ एनोड तो आ कैथोड तो कैथोड नो रिडक्शन पोटेंशियल ई सी यू प्लस टू सी यू माइनस ई जेड एन प्लस टू जेड एन बराबर बराबर एट्ले टूंक में हूँ आ रीते करूँ दू आप आमा थी आ बात करव बराबर तो आमा थी आ बात करव तो आना आप निशान बदली नाखी माइनस आ माइनस आ प्लस बराबर तो हम तब जो गणित उपयोग करो तो रिडक्शन पोटेंशियल कैथोड में रिडक्शन पोटेंशियल एनोड एट ई सेल बराबर तमें आ समीकरण मिले प्रयत्न कर दू सेल बराबर आ प्रमाणित है एट्ले ई जीरो सेल माइनस आर टी अपन एन एफ तुम कॉमन काटो आर टी अपन एन एफ लॉग जेड एन प्लस टू सी यू प्लस टू आ समीकरण तमने मल से बराबर दस ना आधार पर लखो ई सेल बराबर ई जीरो सेल माइनस आर टी अपोन एन एफ टू पॉइंट थ्री नॉट थ्री लॉग टेन जेड एन प्लस टू अपोन सी यू प्लस टू आना बराबर आर बराबर आठ पॉइंट त्रन सौ चौदह लो टी बराबर बसो अठाणु लो एफ बराबर छन्नु हज़ार पाँच सौ लो तो आनु मूल्य आवशे पॉइंट जीरो फाइव नाइन अपोन एन एन तो एम ज एन लॉग जेड एन प्लस टू अपोन सी यू प्लस टू बराबर माइनस ई जीरो सेल माइनस बराबर ई सेल तो पर मीडू नहीं कर बिन प्रमाणित तो बिन प्रमाणित कोषनों पोटेंशियल प्रमाणित कोषना पोटेंशियल में आटलू बात करो तो तमने मिल से आ समीकरण तमारे आ समीकरण याद रखू दाखिल आना पर गणवा आना पर दाखिल आप गणव पड़े तो आ समीकरण मल्यू एट डेनियल कोष माटे एटले आ क्यारे के बने निशान धारो कि आव कोष तमने आप्यो होय के जेड एन जेड एन प्लस टू अक्षर से टू सी यू प्लस टू सी यू धारो कि आ सांद्रता पॉइंट वन मोलर आपेली होय जेड एन प्लस टू की आनी सांद्रता पॉइंट टू मोलर आपेली होय तो आ वक्त आप आ समीकरण उपयोग करव पड़े तो आ कोष पोटेंशियल शोधव हो उदाहरण गण लिखिए लो आप तो जेड एन प्लस टू की सांद्रता के लिए प्लस प्लस वन मोलर हलो बराबर तो आम कि आप मूकी दी